જિલ્લા કાર્યથર તાલુકામાં આવેલ બાગે સુકુન સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પાણીની અને ગટર લાઇનમાં સમસ્યા છે। આ સમસ્યાનું ફરિયાદ પણ તંત્રને કરેલી છે। લોકોને વારંવાર ફરિયાદ કરેલી છે તોય થકા ખવડાવે છે અને તંત્ર જાણે ઊંડી ઊંઘમાં છે। નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે જલ્દીથી અમે તેનું નિવારણ લાવશું। લોકોને ઘણા સમયથી પરેશાન છે, જલ્દીથી આનું નિવારણ આવે તેવી લોકોની માંગ ઉઠી છે। અશ્વિન કણસાગરા, ગારિયાધર। એમાં કોઈ બ્લોક પણ નથી નાખ્યા, અહીંયા કોઈ સફાઈ કામદાર પણ નથી આવતો। આ ગટરના ઢાંકણા તૂટી જાય છે તો કોઈ જોવા પણ એમાં પડી જાય છે, કોઈ જોવા કેમ નથી આવતું? મતલબ લેવા કેમ બધા આવશો ટાઈમે ટાઈમે તમે? એટલે તમારા કોઈ જોવા જ નથી આવ્યું, નથી રોડ નથી બનાવી દીધો, નથી ફ્લાવર કઈ નાખી દીધા, કઈ ભૂંગળા ભૂંગળા બધા તૂટી ગયેલા છે। તમે જોઈ જોવો આ રસ્તો કેવો છે, બે વખત આમાં છોકરા ગટરમાં પડી ગયા છે, એનો જવાબદાર કોણ બનશે? જોવા કેમ કોઈ નથી આવતું? તમે રજૂઆત કેટલી વાર કરી? રજૂઆત અમે કરેલી જ છે અહીંયા કેટલી વાર વારંવાર વિનંતી કરી છે, તોડી નો નાખો, તોડીને વૈયા જાય છે, પછી કોઈ જોવાય નથી આવતું। બેન બનાવી દેશું, બે મહિના પછી બનાવી દેશું, ત્રણ મહિના પછી બનાવી દેશું, રોડ નું કામ ચાલુ થાય એટલે પેલા તમારો જ વારો આવશે, તો કેમ હજી કોઈ જોવા નથી આવતું અહીંયા? નવી સોસાયટી બની અને પોણા બે વર્ષ થયા આજ સુધીમાં, એમાં અમે એક વર્ષ સતત ધક્કા ખાધા, ત્યારે અમે પૈસા ભરવાથી 21,000 રૂપિયા ભર્યા અને બાગે સુકુનમાં પાણીની લાઈન આવી। ત્યાર પછી પાણી આવતું હતું અને છેલ્લા 3 મહિનાથી તો પાણી જ આવતું નથી। અમે અવારનવાર ગયા, ટાંકે જઈએ તો નગરપાલિકામાં કે ત્યાં જઈએ તો કોઈ સાહેબો કાંઈ ધ્યાન આપતું નથી। રજૂઆત આપી છે અમે અને અમારા ઘરેથી જેન્ટ્સ લોકો ઘણી વાર જઈ આવ્યા પણ કાંઈ આનું નિવારણ આવતું નથી, તો અમારે હવે ન્યાય જોવે છે આમાં। કાલે અમારે 10 દિવસની વાત છે, રમઝાન મહિનો આવે છે ને ઉનાળો, તો પાણી તો જોવે જ, એટલે હવે આમ કોઈ પણ રીતે અમને ન્યાય જોવે તાત્કાલિક। મારું નામ આરબી પરમાર, ચીફ ઓફિસર નગરપાલિકા ગારિયાધર। હવે ઘણી વખત મૌખિક લેખિત એવી બાગે સુકુન સોસાયટીવાળાની પાણી બાબતની ફરિયાદ મળે છે। ગયા વર્ષે આ ફરિયાદ મળી હતી અને ગયા વર્ષે જ આ સોસાયટી પૂરી થઈ છે, અને સંપૂર્ણ પૂરી તો નથી થઈ, એમાં ઘણા બધા મકાનો, તેમ છતાં ગટર અને પાણીની લાઈન નગરપાલિકા દ્વારા એ લોકોને પૂરી પાડવામાં આવેલ છે। આ છેવાડાનો વિસ્તાર છે, પાણીની તકલીફ હતી, કોરોનાનો સમય હતો, એટલે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈ અને નવી પાણીની લાઈન મંજૂર કરીને ત્યાં આપી છે। હવે અત્યારે એ લોકોને પાણી ઓછું મળવાનો પ્રશ્ન છે, તો આ માટે તાત્કાલિક અમે તપાસ કરાવી અને જો એને ફોર્સ વધારે આપી શકશું તો અમે તાત્કાલિક, એને ઉનાળાનો સમય છે એટલે ફોર્સ આપશું। આમ છતાં બાજુની સોસાયટી તેની પહેલાં જે આવેલી છે બાગે અમન, એમાં પણ પાણીની લાઈન નાખવાનો પ્રશ્ન ચાલુ છે અને એમાં ટૂંક સમયમાં પાણીની લાઈન નાખશું એટલે આ લાઈન તેની હારે જોડશું એટલે એમને કાયમી પાણીનો પ્રશ્ન હલ થઈ જશે।